नकली बनवानो राफड़ो जाने फाट्यो होय एम नकली सरकारी कचेरीओ बनी जती होय छे तेम हवे नकली केंद्रीय मंत्री पीए नी ओळख आपीने धाक धमकी आपनारा पण सामे आव्या छे। नमस्कार, आपनी साथे हूँ सद्दाम। अमरेली जिल्लाना भाजपना दिग्गज नेता अने केंद्रीय मंत्री पुरुषोत्तम रूपालाना पीएनी खोटी ओळख आपीने प्रसिद्ध मानव मंदिर आश्रमना ट्रस्टी अने सेवक मनसुखभाई वसोयाने धाक धमकी आपवाना मामले पोलीसे केंद्रीय मंत्रीना पीएनी ओळख आपनारा शख्सने पकड़ी पाड्यो छे। सावरकुंडलाना प्रसिद्ध मानव मंदिरना आश्रमना ट्रस्टी अने प्रसिद्ध लोक साहित्यकार मनसुखभाई वसोयाने बे दिवस पहला मोबाइल कॉल में धमकी भर्या स्वरमां एक पागल पुरुष ने मानव मंदिर आश्रम में राखवा माटे कॉल आवेलो हतो। कॉल करनार आ शख्स गारियाधार तालुकाना परवड़ी गामनो भावेश जगदीश गोयाणी। केंद्रीय मंत्री पुरुषोत्तम रूपालाना पीएनी खोटी ओळख आपनारो भावेश गोयाणी पोलीस मथकनी हवा खाई रह्यो छे। केंद्रीय मंत्रीना पीएना नामे धमकी आपवाना मामले पोलीसे अन्य कोईने केंद्रीय मंत्री रूपालाना पीएनी ओळख आपीने धाक धमकी आपीने कोई कृत्य कर्युं छे के नहीं तेनी पण पोलीसे झीणवट भरी तपास हाथ धरी छे। सावरकुंडला शहेरनी बाजूमां मानव मंदिर आश्रम जे आवेलो छे जेमना संचालक महंत पदे भक्तिराम बापू छे अने एना मुख्य संचालक तरीके गृहस्थी मनसुखभाई वसोया पाटखिलोरी गाम छे गोंडल तालुकाना त्यांना छे। मुख्यत्वे आ संस्था जे छे ए मानसिक रीते अस्थिर जे बहनों होय दीकरीओ होय एनी सेवा माटे छे। कोई पण मूकी जाय अने स्वस्थ थाय त्यां सुधी सारवार मेडिकल सारवार मानसिक ऊब અને આખી રીતે વ્યવસ્થિત તૈયાર થઈ અને જમવાનું સહિતથી કપડાં બદલાવ બધું કમ્પ્લીટ થાય તો પાછું પોતાના વાલી વારસ મળી આવે તો સોંપી આપતા હોય। બે દિવસ પહેલાં એક વ્યક્તિનો ફોન આ મનસુખભાઈ ઉપર આવેલો કે ભાઈ અમારે ત્યાં એક પુરુષ મળી આવેલો છે માનસિક અસ્થિર 45 વર્ષની આજુબાજુનો અને તમારે ત્યાં મૂકવાનો છે। એટલે મનસુખભાઈએ સહજ રીતે કીધું ભાઈ અમારી સંસ્થા છે એ બહેનો દીકરીઓને રાખે છે, અમે પુરુષોને રાખતા નથી, એટલે એની સાથે બેહુદું વર્તન કર્યું ને એને એક ધાક ધમકી આપવામાં આવી કે અમે ફંડ આપીએ છીએ ને અમે આમ છે ને તેમ છે ને ફાળો આપીએ છીએ ને એવી રીતે કરીને હું કોણ બોલું છું તમે ખબર નથી એ રીતના શબ્દો જે છે એને કહી અને થોડી ધમકાવવામાં આવ્યા અને કેન્દ્રીય મંત્રી સાહેબના પીએ તરીકેની રૂપાલા સાહેબના પીએ તરીકેની ઓળખ એમને ફોનમાં આપેલી। આ બાબતની જાણ પોલીસ સ્ટેશન થતાં અમારા પોલીસ અધિક્ષક શ્રી આપણા જિલ્લાના હિમકરસિંહ સાહેબના ધ્યાને આવતા તુરંત એમની સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવ્યો સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અને સાહેબના સીધા સુપરવિઝનની જે ટીમ બનાવી અને માત્ર મોબાઈલ નંબર હોય તો ટેકનિકલ સર્વેલન્સ કરી અને મોબાઈલ નંબર આધારેથી ગારિયાધાર તાલુકાનું પરવડી ગામ છે ત્યાંનો ભાવેશ જગદીશભાઈ ગોયાણી નામનો વ્યક્તિ છે એ મળી આવેલ એ જ ફોન કરનાર વ્યક્તિ હતો અને એની ધરપકડ કરવામાં આવી છે અને ગુનાના કામે એની તપાસ ચાલુ છે। આ ધાક ધમકી આપવા પાછળની એમની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલી કે એમને જે માણસ ભિક્ષુક મળી આવેલો હતો એમને દાખલ કરવો હતો એટલા માટે એને કરેલું હતું, તેમ છતાં એ બીજા કોઈ વ્યક્તિઓને પણ આ પીએ તરીકેની કે અન્ય કોઈ સરકારી અધિકારી તરીકેની કોઈ ધાક ધમકી આપી હોય કે ઓળખ આપીને કોઈ કામ કઢાવેલા હોય તો એ અંગેની કાર્યવાહી ચાલુ છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે અમારા વડપણમાં આખી ટીમ કાર્યરત કામગીરી કરી રહી છે।